विद्यार्थी मित्रों, केम छो? મજામાં ને? મજામાં જોઈને ઓનલાઈન ભણવાની મજા તો અલગ જ છે, ખરું ને? હા કે ના? આવા સરસ સરસ વિડીયો જોઈને અભ્યાસ કરવાનું મન કોને ન થાય, સાચી વાત ને? તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ એક અને આજના ગણિતના લેક્ચરમાં આપ સૌનું હું સ્વાગત કરું છું, ફરીથી સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ એક અને આજના ગણિતના લેક્ચરમાં આજે આપણે શું કરવાનું છે એવો પ્રશ્ન થાય છે ને? હું તમારી જગ્યાએ હોઉં ને તો મને પણ આવો પ્રશ્ન થાય કે આજના લેક્ચરમાં અમે શું કરાવશે. તો ચલો તમારા પ્રશ્નોનો જવાબ હું આપી જ દઉં છું. આજે આપણે નાની સંખ્યા પર સર્કલ કરવાનું છે. તમને બે સંખ્યા આપેલી હશે, એક મોટી સંખ્યા અને એક નાની સંખ્યા. તો જે નાની સંખ્યા છે તેની ઉપર સર્કલ કરવાનું છે. તો ચલો વિદ્યાર્થી મિત્રો, રેડી થઈ જાઓ. જ્યારે જ્યારે ગણિતના લેક્ચર હોય તમારે બુક અને પેન્સિલ લઈને જ બેસવાનું હોય છે, તે તમને બધાને ખબર જ છે, ખ્યાલ છે ને? તો ચલો આજની તારીખ લખો, વિષય લખો અને સૂચના લખો, નાની સંખ્યા પર સર્કલ કરો. લખી નાખી સૂચના. ચલો હવે જુઓ, તમારી સામે બે સંખ્યા આપી છે. પહેલા તો તમે આ બંને સંખ્યા લખી નાખો તમારી નોટમાં. છગડે ચોગડે 64, છગડે ચોગડે 64. બીજી સંખ્યા લખો, છગડે આઠડે 68, છગડે ચોગડે 64, છગડે આઠડે 68. લખી નાખી બંને સંખ્યા. હવે મને કહો જોઈએ, આ બંનેમાંથી નાની સંખ્યા કઈ છે? બોલો બોલો, આ બંને સંખ્યામાંથી જે નાની સંખ્યા છે તે કઈ છે? બોલો. પહેલા તો જુઓ તો છગડે ચોગડે 64 ને છગડે આઠડે 68, તો અહીંયા જે દશકની સંખ્યા છે તે સેમ છે, 6 6. હવે આ એકમની સંખ્યા છે ને તે આપણે જોવાની છે. અહીંયા 4 છે અને અહીંયા 8 છે, તો તમારે જોવાનું છે કે 8 જે છે એ નાની સંખ્યા છે કે 4. 4, બરાબર ને? તો નાની સંખ્યા કઈ છે? છગડે ચોગડે 64, છગડે ચોગડે 64. તો તેની ફરતે સર્કલ કરો જોઈએ. પહેલા તો બંને સંખ્યા લખો અને નાની સંખ્યા કઈ છે તો કે છગડે ચોગડે 64, તો તેની ફરતે સર્કલ કરો. સર્કલ થઈ ગયું. ચલો હવે વિદ્યાર્થી મિત્રો, આપણે બીજી સંખ્યા જોશું ને. તો તમારી સામે જુઓ,
બીજી સંખ્યા આપવામાં આવી છે. કઈ આપેલી છે? તો છગડે મીંડે 60, બે છગડા 66. છગડે મીંડે 60, બે છગડા 66. તો વિદ્યાર્થી મિત્રો, આ બંને સંખ્યા જે છે એ પહેલાં તો તમે તમારી બુકમાં લખી નાખો જોઈએ. લખી નાખો તો લખી નાખી. હવે આપણે જોશું કે આ બંને સંખ્યામાંથી નાની સંખ્યા કઈ છે. તો જુઓ, એકમનો અંક જે છે એ આ સંખ્યામાં 0 છે ને આ સંખ્યામાં એકમનો અંક 6 છે. હવે આપણે દશકનો અંક લઈએ તો એમાં દશકમાં 6 છે, આ સંખ્યામાં પણ 6 છે. તો અહીંયા એકમનો અંક 0 છે અને અહીંયા એકમનો અંક 6 છે, એટલે છગડે મીંડે 60, બે છગડા 66. તો આ બંને સંખ્યામાંથી નાની સંખ્યા કઈ છે તે વિચારીને ફરતે આપણે સર્કલ કરશું, બરાબર? તો વિચારીને કહો જોઈએ મને કે નાની સંખ્યા કઈ છે. વેરી ગુડ. નાની સંખ્યા બંનેમાંથી છે છગડે મીંડે 60, જે તમે જોઈ શકો છો સર્કલ કરેલું. છગડે મીંડે 60. ચલો હવે લખી નાખો જોઈએ. છગડે મીંડે 60. તમે સંખ્યા તો પહેલાં લખી નાખી છે ને, હવે ફરતે સર્કલ કરો જોઈએ. મને આશા છે કે સંખ્યા લખીને નાની સંખ્યા ફરતે ગોળ સર્કલ ગોળ તમે કરી નાખ્યો હશે. ચલો હવે પછીની સંખ્યા જોઈએ. તો તે પછીની સંખ્યા જુઓ, 7 ચોગડે, બોલો બોલો, 74. 7 ચોગડે 74. પછીની સંખ્યા છે 6 8 68. 6 8 68. 7 ચોગડે 74. 6 8 68. લખી નાખી બંને સંખ્યા. હવે મને કહો જોઈએ આ બંને સંખ્યામાંથી નાની સંખ્યા કઈ છે. તો અહીંયા સંખ્યામાં આપણે દશકનો અંક લેશું. અહીંયા જુઓ, દશકના અંકમાં 7 છે અને અહીંયા દશકના અંકમાં 6 છે. તો 7 કરતાં 6 અંક જે છે એ નાનો છે. તો 7 ચોગડે 74 કે 6 8 68 નાની સંખ્યા કઈ છે? 6 8 68. ચલો વિદ્યાર્થી મિત્રો, લખી નાખો જોઈએ. 7 ચોગડે 74 અને 6 8 68.
હવે 68 ફરતે ગોળ કરો કારણ કે તે નાની સંખ્યા છે, બરાબર ને? મને આશા છે કે આ તમે સંખ્યા લખી નાખી હશે. 67 ચોગડે 74, 66 8 68. તો આ બંનેમાંથી નાની સંખ્યા કઈ છે? તો આપણે આ સંખ્યામાં દશકનો અંક જોયો, તેમાં 6 ગણે 6, 7 અડે 7 કરતાં નાનું છે, એટલે આ જે 68 છે તે નાની સંખ્યા છે, બરાબર? તો ચલો 6 ગણે 8 68 ફરતે સર્કલ કરો. પછીની સંખ્યા લખીએ આપણે 2 6 66 66 પછીની સંખ્યા છે 5 ગણે 50 5 ગણે 50 2 6 66 5 ગણે 50 2 6 66 5 ગણે 50 પહેલાં તો આ બંને સંખ્યા સારા અક્ષરે લખી નાખો. 2 6 66 5 ગણે 50 હવે આપણે આ સંખ્યામાં પણ દશકનો અંક લેશું. તો અહીંયા દશકનો અંક 6 છે ને અહીંયા દશકનો અંક 5 છે. તો વિદ્યાર્થી મિત્રો કહો જોઈએ, 6 સંખ્યા મોટી છે કે 5? કયો અંક મોટો છે, 6 અંક મોટો છે કે 5? 6 અંક મોટો છે, બરાબર ને? એટલે 5 અંક જે છે એ નાનો છે. તો અહીંયા આપણે દશકનો અંક લઈએ તો 5 ગણે 50 જે છે તે નાની સંખ્યા કહેવાય, બરાબર ને વિદ્યાર્થી મિત્રો? 5 ગણે જે 50 છે તે સંખ્યા નાની કહેવાય. લખી નાખી બંને સંખ્યા. તો હવે 2 6 66 કે 5 ગણે 50? તો તેનો જવાબ છે 5 ગણે 50. નાની સંખ્યા કઈ છે? 5 ગણે 50 5 ગણે 50. લખી નાખવું જોઈએ અને ફરતે સર્કલ કરો. લખી નાખી સંખ્યા, વેરી ગુડ. ચલો તે પછીની સંખ્યા છે 8 ગણે 80 અને 8 ગણે 84. 8 ગણે 80 8 ગણે 84.
तो अहीं आपणे दशकनो अंक जे छे ए सरखो छे। जुओ आ दशकनो अंक जे छे ए बन्ने संख्यामां सरखो छे, जे तमे जोई शको छो। अहीं पण आठ छे ने अहीं पण आठ छे। तो आ संख्यामां आपणे एकमनो अंक जोशुं। तो जुओ आ जे संख्या छे तेमां एकमनो अंक जीरो छे अने आ संख्यामां एकमनो अंक चार छे। अहीं एकमनो अंक जीरो छे अने अहीं एकमनो अंक चार छे, जे तमे जोई शको छो। तो आ बन्ने संख्यामांथी नानी संख्या कई छे? अहीं तो एक अंक नथी भाई, जीरो छे ने अहीं चार छे। तो आठड़े चोगड़े चौर्यासी करता आठड़े मींडे एसी नानी संख्या छे, बराबर ने? हा के ना? तो चलो विद्यार्थी मित्रों, बन्ने संख्या पहला तो लखी नाखो। लखी नाखी तमे बन्ने संख्या? हा के ना? મને આશા છે કે લખી નાખી હશે। હવે આ બંને સંખ્યામાંથી આઠડે મીંડે એંસી એ ચોર્યાસી કરતાં નાની સંખ્યા છે। આઠડે ચોગડે ચોર્યાસી કરતાં નાની સંખ્યા છે, બરાબર ને? આઠડે મીંડે એંસી, આઠડે ચોગડે ચોર્યાસી। તો આ ચોર્યાસી કરતાં એંસીની સંખ્યા જે છે એ નાની છે, એટલે તેની ફરતે આપણે ગોળ કરશું, બરાબર? જે તમે કરેલું જોઈ શકો છો, આ રીતના તમારે પણ પેન્સિલથી આઠડે મીંડે એંસી ઉપર ગોળ સર્કલ કરવાનું છે, બરાબર? હા કે ના? તો વિદ્યાર્થી મિત્રો, આ સંખ્યા લખાઈ ગઈ, એસી ફરતે સર્કલ થઈ ગયું। હું 2 સેકન્ડ માટે અટકી જાઉં છું, તમારે આ સંખ્યા સારા અક્ષરે લખી નાખવાની છે। હવે તમે મોટા મોટા થઈ ગયા છો, બરાબર ને? બાલમંદિરમાંથી તમે પહેલા ધોરણમાં પ્રવેશી ચૂક્યા છો, એટલે તમે મોટા મોટા થઈ ગયા છો, બરાબર ને? હા કે ના? તો વિદ્યાર્થી મિત્રો, ચલો મને આશા છે કે આ સંખ્યા જે છે એ તમારે લખાઈ ગઈ હશે। લખાઈ ગઈ છે ને? હા, એ પછીની સંખ્યા આપણે જોઈએ। જુઓ તમારી સ્ક્રીન ઉપર સરસ મજાની સંખ્યા દેખાય છે ને તમને? વાંચો જોઈએ, આ સંખ્યા કઈ છે? છગડે એકડે 61, છગડે એકડે 61, સાતડે આઠડે 78, સાતડે આઠડે 78, છગડે એકડે 61, સાતડે આઠડે 78, છગડે એકડે 61, સાતડે આઠડે 78।
तो आ संख्या तमे लखी नाखी, बन्ने संख्या लखी नाखी। मने आशा छे कि तमे आ बन्ने संख्या जे छे लखी नाखी हशे, लखी नाखी छे ने विद्यार्थी मित्रों। हाँ, तो हवे अहीं आज संख्या आपेली छे ने तेमां आपणे दशकनी संख्या जे दशकनो अंक छे ने ए जोवानुं छे। तो अहीं दशकनो अंक 6 छे ने अहीं दशकनो अंक 7 छे। तो कहो जोईए के कई संख्या जे छे ए नानी कहेवाय, 6 के 7। दशकનો અંક અહીંયા 6 છે ને અહીંયા 7 છે, તો આ બંને અંકમાંથી નાનો અંક કયો છે બોલો જોઈએ। કયો અંક નાનો છે? બોલો। તો એકમનો અંક જે છે એ અહીંયા 6 છે અને અહીંયા 7 છે। આ સંખ્યામાં આપણે દશકનો અંક લેવાનો છે, તો અહીંયા દશકનો અંક જે છે એ 6 છે અને અહીંયા 7 છે। તો વિદ્યાર્થી મિત્રો તમે કહો જોઈએ કે દશકનો અંક 6 જે છે એ 7 કરતાં મોટો છે કે નાનો છે? નાનો, બરાબર ને? તો આ સંખ્યા જે છે એ નાની કહેવાય ને, 6×61। કઈ નાની સંખ્યા કહેવાય? 6×61। તો વિદ્યાર્થી મિત્રો 6×61 ફરતે સર્કલ કરો, પહેલાં બંને સંખ્યા લખી નાખો, 6×61, 7×8×78। આ બંને સંખ્યામાંથી નાની સંખ્યા છે 6×61। કઈ નાની સંખ્યા છે? 6×61। હવે પછીની સંખ્યા આપણે જોઈએ, તો તમારી સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો 7×5×75 અને 7×7×70। 7×5×75, 7×7×70। તો અહીંયા આપણે એકમનો અંક લેશું, અહીંયા આપણે એકમનો અંક લેશું। તો જુઓ અહીંયા એકમનો અંક જે છે એ 0 છે ને અહીંયા એકમનો અંક 5 છે। અહીંયા એકમનો અંક 5 છે અને અહીંયા એકમનો અંક 0 છે, બરાબર? તો ચલો વિદ્યાર્થી મિત્રો, અહીંયા 0 છે ને અહીંયા 5 છે, તો 7×5×75 નાની સંખ્યા છે કે 7×7×70 નાની સંખ્યા છે? તો આ બંને સંખ્યામાંથી 7×7×70 નાની સંખ્યા છે, બરાબર ને? તો જુઓ આપણે 7×7×70 ફરતે સર્કલ કરશું, 7×5×75 અને 7×7×70। તો આ બંને સંખ્યામાંથી નાની સંખ્યા છે 7×7×70। 7×7×70। ચલો પહેલાં બંને સંખ્યા લખી નાખો અને નાની સંખ્યા ફરતે ગોળ કરો,
विद्यार्थी मित्रों, बन्ने पेला सारा अक्षरे संख्या लखो अने पछी फरते नानी संख्या फरते गोल करो। लखाई गई? हाँ, मने आशा छे कि तमारे बद्धा ने आ संख्या लखाई गई हसे। चलो ते पछीनी संख्या छे चोगड़े मींडे 40, सातड़े आठड़े 78। चोगड़े मींडे 40 अने सातड़े आठड़े 78। तो अहीं आपणे दशकनो अंक जोशुं। अहीं दशकनो अंक 4 छे, अहीं दशकનો અંક 7 છે। તો 4 જે છે એ 7 કરતા નાનો અંક છે, બરાબર ને? તો આ ચોગડે મીંડે 40 નાની સંખ્યા કહેવાય ને, હા કે ના? ચોગડે મીંડે 40 નાની સંખ્યા કહેવાય ને। तो चलो विद्यार्थी मित्रों, पहला तो आ बन्ने संख्या जे छे ए लखी नाखो जोईए। चोगड़े मींडे 40, सातड़े आठड़े 78। अहीं आपणे दशकनो अंक जोयो, अहीं दशकनो अंक 4 छे अने अहीं दशकनो अंक 7 छे। तो विद्यार्थी मित्रों, आ 4 जे छे ए 7 करता नानो अंक छे, एटले आ आखी संख्या जे छे ए नानी छे। चोगड़े मींडे 40। तो चलो 40 ऊपर सर्कल करो। 40 फरते सर्कल करो। मने आशा छे कि आ संख्या जे छे तमारे लखाई गई हसे। लखाई गई छे ने? हाँ। હવે પછીની સંખ્યા તમારી સ્ક્રીન ઉપર દેખાય છે તે છે છગડે મીંડે 60, આઠડે મીંડે 80। છગડે મીંડે 60, આઠડે મીંડે 80। તો વિદ્યાર્થી મિત્રો, છગડે મીંડે 60 અને આઠડે મીંડે 80 પહેલાં તો લખી નાખો। હવે આપણે આ બંને સંખ્યામાં દશકનો અંક જોશું। જો એકમનો અંક તો સરખો જ છે, એટલે દશકનો અંક જોશું। અહીંયા દશકનો અંક 6 છે અને અહીંયા દશકનો અંક 8 છે। તો 6 જે છે એ 8 કરતા નાનો અંક છે। 6 8 કરતા નાનો અંક છે, એટલે છગડે મીંડે 60, આઠડે મીંડે 80 કરતા નાની સંખ્યા છે। તો જુઓ, તેની ફરતે આપણે સર્કલ કરશું છગડે મીંડે ઉપર। આપણે અહીંયા દશકનો અંક લીધો ને, કારણ કે એકમનો અંક 00 છે, તો આપણે દશકનો અંક લીધો। અહીંયા દશકનો અંક 6 છે, અહીંયા દશકનો અંક 8 છે। તો તમને બધાને ખબર છે કે 6 8 કરતા નાનો અંક છે, એટલે છગડે મીંડે 60 એ આઠડે મીંડે 80 કરતા નાની સંખ્યા છે, એટલે આ નાની સંખ્યા ફરતે આપણે ગોળ કરવાનું છે, બરાબર? તો વિદ્યાર્થી મિત્રો, સારા અક્ષરે આ સંખ્યા લખી નાખો અને 60 ફરતે સર્કલ કરો। મને આશા છે કે આ સંખ્યા તમારે લખાઈ ગઈ હશે। તો વિદ્યાર્થી મિત્રો, આજનો લેક્ચર હું અહીંયા પૂર્ણ કરું છું। ખુદા હાફિઝ, બાય બાય, થેન્ક યુ।